કન્ટિન્યુ લાગે. અત્યાર સુધીમાં આશરે 20,000 જેટલા પત્રો લખાઈ ગયા છે અને હજી 30,000 જેટલા પત્રો લખાશે, એટલે અંદાજે 50,000 જેટલા પત્રો લખાય એવી એની ભાવના છે. અને મોરબીની અંદર જે આ શરણાર્થીઓ શબ્દ તો ન વપરાય, પણ અખંડ ભારતના જે નાગરિકો છે એ નાગરિકો મોરબીમાં વસવાટ કરવાનું મુખ્ય કારણ એ રહેવાનું છે કે મોરબી એક ઉદ્યોગનું હબ છે અને ઉદ્યોગના કારણે મોરબીનો જે વિકાસ થઈ રહ્યો છે, એટલે જે બહારથી આવતા પરિવારો છે એ મોરબી ઉપર પસંદગી વધારે ઉતારશે એવું આપણે માની શકીએ છીએ અને ઉતારશે જ, એમાં પણ કોઈ શંકા નથી. અને એના આવાસ, શિક્ષણ અને સ્વાસ્થ્યની બધી જરૂરિયાતો પૂર્ણ થાય એટલા માટે આ અત્યારે માનસ કથા મોરબીમાં બેસે એ માટેનું આયોજન થઈ રહ્યું છે. આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે પૂજ્ય મોરારી બાપુને આપણે સહસ્નેહ આગ્રહ અને વિનમ્ર અનુરોધ કર્યો છે કે તે જલ્દી માનસ શરણાર્થી કથા આપે અને એના દ્વારા આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ નિર્માણ થાય અને આવતા પરિવારોને આપણે ઝોપડીમાં રહેનારો વ્યક્તિથી માંડીને તમામ શ્રેણીના, તમામ વર્ગના, તમામ જાતિ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવતા શરણાર્થી પરિવારોના આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે આપણે પૂજ્ય પ્રાતઃસ્મરણીય મોરારી બાપુને કહ્યું છે કે બાપુ, આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણની સુવિધાઓ નિર્માણ થાય એ માટે આપ શીઘ્રાતી શીઘ્ર અમને માનસ શરણાર્થી કથા આપો. એટલે પૂજ્ય મોરારી બાપુને સહસ્નેહ, વિનમ્ર અનુરોધ, સહસ્નેહ આગ્રહ સાથેના આજે પત્રો અમે લખી રહ્યા છીએ, જેથી શીઘ્રાતી શીઘ્ર મોરારી બાપુ અમને મોરબી માટે માનસ શરણાર્થી કથા આપે અને સમગ્ર ભારતમાં એક આવાસ, સ્વાસ્થ્ય અને શિક્ષણ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન થી આવતા પરિવારો માટે એક સારો સંદેશ જાય એ માટે અમે આજે પત્રો લખી રહ્યા છીએ.